ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. બ્રેસ્ટ કેન્સરના કેસની સંખ્યામાં ગુજરાત દેશમાં 9મા નંબરે છે ને મૃત્યુ દર 33%થી વધુ છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી દરરોજ 11 લોકોના એટલે કે અંદાજે વર્ષે 4000 લોકોના મૃત્યુ થાય છે. બ્રેસ્ટ કેન્સરને લઈને કેટલીક મહત્વની જાણકારીઓ આપના સુધી પહોંચાડવા અને તેનાથી બચવાના ઉપાયો જાણવા અમે આ ફિલ્ડના એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી. તબીબોના મતે 15% કેસ વારસાગત હોય છે, જ્યારે એ સિવાયના 85% કેસોમાં ઓબેસિટી, હોર્મોનલ ટ્રીટમેન્ટ, લેટ મોનોપોઝ કે દારૂના સેવનને કારણે બ્રેસ્ટ કેન્સર થાય છે. મોટાભાગના કેસમાં પ્રાથમિક લક્ષણોની અવગણના કરવી દર્દીઓને ભારે પડે છે. દર્દીઓમાં અવેરનેસ ઓછી છે કે અવેરનેસ હોવા છતાં એ લોકો બીકના માર્યા આવતા નથી અને મોટાભાગના કેન્સર 50% ઉપર ત્રીજી સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. બ્રેસ્ટ કેન્સરના લક્ષણો કેવી રીતે જોઈ શકાય તે વિશે ડોક્ટર શકુંતલા શાહ જણાવે છે કે ઘણીવાર કોઈ લક્ષણ જ ન હોય અને પેશન્ટ 45-46 વર્ષ કે એવા હોય તો એ લોકોને આ કેન્સર થવાની શક્યતા વધારે રહે મોટી ઉંમરે. આ સિવાય બ્રેસ્ટમાં ગાંઠ થવી, બ્રેસ્ટનો શેપ બદલાવો, નિપલ્સમાંથી બ્લીડિંગ થવું કે સોજો આવવો એ તેના મુખ્ય લક્ષણો મનાય છે. સામાન્ય રીતે શરીરમાં રહેલી કોઈ ગાંઠ જો દુખાવો ન કરતી હોય તો લોકો તેને અવગણતા હોય છે. ડોક્ટર મિથુન શાહ એવી ગાંઠોને વધુ જોખમી ગણાવે છે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેન્સરની ગાંઠ શરૂઆતમાં પેનલેસ જ હોય છે. એમાં પેન થાય એટલે તે બહુ મોટી થઈ ગઈ હોય અને એ એકદમ ચામડી સુધી આવી ગઈ હોય કિંવા એ બીજા કોઈ અંગમાં ફેલાયેલી હોય અને એના કારણે પાછળ હાડકામાં ફેલાયેલી હોય તો પછી દુખાવો થાય, એ બધી અલગ વસ્તુ છે. સ્થિતિ તો એવી બનવા લાગી છે કે પહેલા 50 વર્ષથી ઉપરની મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થતું, પરંતુ હવે તે કેન્સરનું રિસ્ક 25 વર્ષની મહિલાઓમાં પણ જોવા મળે છે. તબીબોના મતે આને લગ્નની ઉંમર સાથે પણ કનેક્શન છે. બહેનો હવે મોટી ઉંમરને લગ્ન કરે, મોટી ઉંમર સુધી બાળકો ન થાય તો આ બધા કારણોસર બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ છે. 24-25 વર્ષની ઉંમરમાં તમારા મેરેજ થઈ જાય, બાળક થઈ જાય, એ વધુ હિતાવહ છે. આપણા ત્યાં હવે મેરેજીસ લેટ થવા માંડ્યા છે, પ્લસ આપણા બધા મેરેજીસમાં બ્રેસ્ટ ફીડિંગનું થવાનું ચાન્સીસ ઓછું થાય. બ્રેસ્ટ ફીડિંગ ઇઝ પ્રોટેક્ટિવ અગેન્સ્ટ બ્રેસ્ટ કેન્સર. માત્ર મહિલાઓ જ નહીં, પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. એવામાં બ્રેસ્ટ કેન્સરથી બચવા જંક ફૂડ ઓછું લો, સ્ટ્રેસ ફ્રી જીવન અને કસરતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. આ ઉપરાંત 45 વર્ષ પછી મહિલાઓએ સમયાંતરે મેમોગ્રાફી કરાવવી જોઈએ. હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.